परदेश में केवा केवा कारण से डाइवोर्स लेवाता है तमने नहीं खबर हो ए लोग ना मैरेज क्या था खबर चर्च में पादरी करावे अने चर्च में एक भाई एक कपल ना मैरेज थया मैरेज नी विधि करीने जेवा बाहर निकले त्या सिग्नेचर करी पड़े सिग्नेचर करी अने जे मिस्टर हतो एने कही दीधुं मारे डाइवोर्स लेवा छे लो सिग्नेचर में ए पाछा गया पादरी नी पासे हवे डाइवोर्स कराओ अमारा पादरी के हजी हमणां मैरेज करीने गया एटली वारमां डाइवोर्स के हा कारण तो के जारे सिग्नेचर करवानी थी तो मारा करता पण आने बहु मोटा राइटिंग में सिग्नेचर करी जो अत्यार थी पोतानो वट मारती होय ए घरे गया पछी शू करशे मारा थी एनी साथे नहीं तमने कदाच हसवू आवे एवा कारणो छे पण थाईश ओली आगळ चले ना पाछळ चले एमां डाइवोर्स होय आ जगतना जेटला पण डाइवोर्सना कारणों छे एनी अंदर बीजा बधा कारणों पछी छे पेला जो महत्वनुं कारण होय तो पोतानो ईगो छे पोतानो अहंकार केटलाना डाइवोर्स जेटली सेलिब्रिटीओना डाइवोर्स थया छे तमने मोढे हस ऋतिक रोशन करिश्मा कपूर अनुष्का ब्रेकअप આપણે એમની મેરેજ લાઈફ વગેરે માં ઊંડા નથી ઉતરવું પણ આ બધાના મૂળમાં જો કોઈ હોય ને તો આ જ કારણ છે બીજું કોઈ કારણ નથી મેરેલિન મોનરોએ સુસાઇડ કર્યું હોય સ્મિતા પાટીલનું સુસાઇડ હોય દિવ્યાનું સુસાઇડ હોય કે જિયા ખાનનું સુસાઇડ હોય કે હમણાં હમણાં બાલિકા વધુવાળી નંદીની બેન શું હતું શું હતું કયો તો ખરા ઈગો સિવાય બીજું કઈ હતું અહંકાર ચાહે પ્રત્યુષાનો હોય કે ચાહે રાહુલ રાજનો હોય પણ અહંકાર સિવાય બીજા કોઈ કારણો નથી તમારા અહંકાર તમને ઘરે પાછા લઈ જવાના છે તમારા મા બાપને જરા ઘરે જઈને કહી દેજો મમ્મી તું સાસરે મને મોકલવાની હોય ને બધું આપજે મારો અહંકાર તું લઈ લેજે સાસરીએ મોકલતી વખતે તારે જે આપવું હોય તે આપજે પણ મારો ઈગો તું લઈ લે છે મને ઈગો સાથે નહીં મોકલતી ઈગો સાથે જો તે મને મોકલી છે ને તો કદાચ આ ધરતી પર નહીં હોઉં કદાચ સાસરીએ નહીં હોઉં તારા ઘરમાં પાછા આવવું પડશે તમે ન સાંભળી શકો તમારા મા બાપનું ઘણા તો એવું કહે કે મારા સાહેબ આપણી ભૂલ હોય ને કહે તો બરાબર છે તો વગર ભૂલે પણ ક્યારેક ઠપકારતા હોય છે ઓકે હવે ભૂલ હોય તો હવે ભૂલ હોય ને કીધું હોય ને તો શું કહેવા આવે પાછું ખબર છે કે મારે ભૂલ છે તો બરાબર છે પણ આમ બધાની વચ્ચે થોડું ખકડાવવું જોઈએ રૂમ બંધ કરીને ખવડાવો તારી ભલી થાય તારા બધા રિસ્ટ્રિક્શનની સાથે તારા બાપાએ તને ખકડાવવાનું છે અને ભાઈ ખકડાવે તો ભાઈ આટલા ઊંચા સ્કેલમાં તો ન ખકડાવો છો એ નીચા સ્કેલમાં લાવો છો વોઇસનો ડેસિબલ તો ઓછો કરી દેવો છો 400 વર્ષ પહેલા જગતગુરુ હિરસુરેશ્વરજી મહારાજ થયા અકબર રાજાના પ્રતિબોધક જગતગુરુ હિરસુરેશ્વરજી મહારાજ અને એમના સમયની અંદર એક સાધુએ કોઈ ભૂલ કરી હશે અને સાધુને ઉપાસના થાંભલા સાથે મહારાજે બાંધી દીધા અને જગતગુરુ હિરસુરી મહારાજે આખા શિષ્ય સમુદાયને કીધું ચલો અહીંથી વિહાર કરો એક પણ જણા અહીંયા નથી રહેવાનું એને એકલાને પનિશમેન્ટ છે બધાએ વિહાર કર્યો વહેલી સવારમાં વિહાર કર્યો સવારે 7-8 વાગ્યા હશે એક ભાઈ પૂજા કરવા ગયા એનો નિયમ પૂજા કર્યા પછી દેરાસરમાંથી ઉપાશ્રયમાં જવાનું તમારે તો અપાસરો સાથે લેવા દેવા હોય જ નહીં ખાલી જયારે શિબિર હોય ત્યારે જ લેવા દેવા બાકી તો આ અપાસરો કેટલાય જોયો પહેલી વાર આંગળી ઊંચી કરો જેને ફર્સ્ટ ટાઈમ જૈનનગરનો અપાસરો જોયો હોય અને ભલું હશે તો પાછો જૈનનગરમાં જ રહેતો હશે આ ભાઈ અપાસરાની અંદર ગયા ને અપાસરેમાં ગયા ચારે બાજુ જોયે મહાત્મા કેમ દેખાતા નથી ગઈકાલે તો વાત નથી થઈ પ્રતિક્રમણમાં આવ્યા હતા ત્યારે તો એમ વાત હતી કે મહાત્મા તો અહીંયા જ છે અને એમાં એની નજર પડી થાંભલા સાથે મહાત્માને બાંધ્યા છે તમે અપાશ્રયમાં આવ્યા હોય થાંભલા સાથે મહાત્મા બાંધેલા જુઓ તમને શું થાય દે આવે કે ના આવે કે મથેળ વંદાની કહીને આમ રવાના થઈ જાય અમુક લલ્લુઓ તો પાછા ઈચ્છા અમી કમાસ એમણો મારે ગુરુ વંદન નો નિયમ છે પણ જો તો ખરો હાલત કઈ ચાલે અને દયા આવી એટલે એ નજીક ગયો
દોરડાથી મહાત્માને બાંધેલા એટલે એને દોરડું ઢીલું કર્યું, અને જેવું ઢીલું કર્યું ત્યાં એ મહાત્મા બરાડ્યા, એ ખબરદાર આ દોરડું છોડ્યું છે તો, પણ મહારાજ તમને આ જેણે બાંધ્યું છે ને એ છોડશે, તારે મારા ઉપર રેમ દયા કરવાની જરૂર નથી, ગેટ આઉટ. એક ગુરુ શિષ્યને પનિશમેન્ટ આપી શકતા હતા, આજે પણ અમને મળે છે, આજે પણ અમારા ગુરુ અમને કહી શકે છે. ક્યારેક અમે ભૂલ કરીએ અને અમારા ગુરુએ ન કીધું હોય એ દિવસે રાત્રે અમને ઊંઘ ન આવે, અમને એમ થાય કે આપણા ગુરુની આપણા ઉપરથી કૃપા ઓછી થઈ ગઈ, જેથી ગુરુ આપણને કહેતા નથી. જે દિવસે ગુરુ શિષ્યને કહેવાનું બંધ કરે એ દિવસે શિષ્યના દાડા ફરી ગયા કહેવાય. આજે અમે દીક્ષા લીધા પછી અમારા ગુરુ ઠપકો આપે તો એને સહન કરવા તૈયાર છીએ. તમારો સગો બાપ તમને જો ના કહી શકતો હોય ને, આના જેવી નારાયકી તમારી બીજી કોઈ નથી. કેશો ઘરે જઈને પપ્પા મમ્મી આખી તમને કહી દે છે અમારી ભૂલ જયારે પણ હોય ત્યારે તમને કહેવાની છૂટ છે. અરે ક્યારેક અમારે તો એવું બન્યું છે, ભૂલ ના કરી અને ગુરુએ ઠપકો આપ્યો હોય અને શિષ્ય આમ ઉભા હોય,